स्टैंडर्ड 12th कॉमर्स, सब्जेक्ट इकोनॉमिक्स, अर्थशास्त्र, चैप्टर नंबर 2, लेक्चर नंबर 3, क्रिएटेड बाय परमार मनोज। हवे आपणे जोईए मोस्ट एमपी प्रश्न छे, प्रश्न नंबर 3, वृद्धि अने विकास वच्चेनो तफावत समझाओ। आर्थिक विकास ए आर्थिक वृद्धि करता कंईक विशेष छे। आर्थिक वृद्धि ए एवी प्रक्रिया छे जेमां अर्थतंत्रनी आवक वधे छे, परंतु अर्थतंत्रनी संस्थाओमां परिवर्तन आवता नथी, लोकोना मनोवलण पण बदलाता नथी। ज्यारे आर्थिक विकासमां अर्थतंत्रनी आवकमां थता वधारानी साथे अर्थतंत्रनुं माळखुं बदलाई, लोकोना मनोवलण पण बदलाई छे। તેથી જ જિરાલ્ડ મેયરે જણાવ્યું છે કે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન। આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેના તફાવતને નીચે મુજબ રજૂ કરી શકાય। તો જોઈએ આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ। નંબર 1, આર્થિક વૃદ્ધિ એ ઘટના છે, જ્યારે આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે। નંબર 2, આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તનો થાય છે। પરિમાણાત્મક એટલે કેવા? તો કે જે સમગ્ર અર્થતંત્રને અસર કરતા હોય એવા પરિવર્તનને પરિમાણાત્મક પરિવર્તનો કહેવાય। જ્યારે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક એમ બંને પરિવર્તનો થાય છે, પણ મુખ્યત્વે ગુણાત્મક થાય છે। તો ગુણાત્મક એટલે કેવા? તો કે કોઈ એક ક્ષેત્રને અસર કરતા હોય ને એવા પરિવર્તનોને ગુણાત્મક કહેવાય। જેમ કે ખેતી ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર છે, સેવા ક્ષેત્ર છે, એમાંથી કોઈ એકને અસર કરે તો એ ગુણાત્મક પરિવર્તન કહેવાશે। નંબર 3, આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે। હવે ઉપલબ્ધ સાધનો એટલે ક્યાં? તો કે ભાઈ ઉત્પાદનના 4 સાધન, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ, આ ચારેયની ફરીથી ફાળવણી એટલે કે પુનઃ ફાળવણી કેમ કરવી એના ઉપર ભાર મુકાય છે। જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વણ વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે। વણ વપરાયેલ એટલે ઉપયોગ કર્યા વગરના, અત્યારે જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ જે ઉપયોગ કર્યા વગરની પડી રહે છે, તો એનો પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થાય છે। નંબર 4, આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલ ખ્યાલ છે, જ્યારે આર્થિક વિકાસ તો કે વિકાસશીલ દેશો સાથે સંકળાયેલ ખ્યાલ છે। નંબર 5, આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે, જ્યારે આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય અતિ મુશ્કેલ છે। નંબર 6, વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે, જ્યારે વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે। નંબર 7, આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે, જ્યારે આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે, એટલે કે માથાદીઠ આવકની વહેંચણી પણ સપ્રમાણ થવી જોઈએ। ત્યાર પછી આર્થિક વૃદ્ધિ ઝડપી હોય છે, જ્યારે આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી હોય છે। નંબર 9, આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે, જ્યારે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી। તો વિદ્યાર્થી મિત્રો, 5 માર્કમાં પૂછાય તો 9 મુદ્દા તમારે લખવાના રહેશે, જો 3 માર્કમાં પૂછાય તો કોઈ પણ 6 મુદ્દા તમે લખી શકો છો। મહત્વના શબ્દો યાદ રહે એટલા માટે અંડરલાઇન મેં કરેલી છે, તો એ અંડરલાઇન કરેલા શબ્દો ખાસ તમે પાકા કરજો। તો પહેલા મુદ્દામાં છે આર્થિક વૃદ્ધિ શું છે, તો કે ઘટના, તો ઘટના મહત્વનો શબ્દ છે। જ્યારે આર્થિક વિકાસ છે પ્રક્રિયા, તો ઘટના અને પ્રક્રિયા આ બે શબ્દ યાદ રાખવાના છે। બીજું છે પરિમાણાત્મક, તો સામે છે ગુણાત્મક। ત્રીજું છે તો કે સાધનોની પુનઃ ફાળવણી, જ્યારે સામે છે તો કે ભાઈ વણ વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાય છે। ચોથું છે વિકસિત દેશોમાં જોવા મળે છે આર્થિક વૃદ્ધિ, આ મુદ્દો ખાસ પાકો કરજો। MCQમાં પૂછાય કે આર્થિક વૃદ્ધિ કેવા દેશોમાં જોવા મળે, તો વિકસિત દેશો। જ્યારે આર્થિક વિકાસ, તો કે વિકાસશીલ દેશોમાં જોવા મળે છે। ત્યાર પછી 5મો મુદ્દો છે સરળ, જ્યારે મુશ્કેલ છે। 6ઠો મુદ્દો છે સીમિત, જ્યારે ઓમાં છે વિસ્તૃત। 7મો મુદ્દો છે માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ, જ્યારે અહીંયા માથાદીઠ આવકની વહેંચણી સાથે સંબંધ। 8મો મુદ્દો છે ઝડપી, 9મો મુદ્દો છે ધીમી પ્રક્રિયા છે એટલે ધીમી। નંબર 9 છે વૃદ્ધિ શક્ય છે આર્થિક વિકાસ વગર, જ્યારે અહીંયા શક્ય નથી।
तो बेस्ट ऑफ लक, बेस्ट विशेस, थैंक यू फॉर वॉचिंग।